આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ડબ હોઈ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. નવા વર્ષના યોજાયેલા સ્નેહ સંમેલનમાં કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના આગેવાન ચિરાગ પટેલ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા. તો બીજી બાજુ નગરપાલિકાના કોર્પોરેટર એચવી શાહ પણ ભાજપમાં જોડાયા. મહત્વપૂર્ણ છે કે અગાઉ ભાજપે એચવી શાહને સસ્પેન્ડ કર્યા હતા. પાલિકાની ચૂંટણીમાં ભાજપની સામે સભ્યનું ફોર્મ ભરતા તેમણે સસ્પેન્ડ કરાયા. એચવી શાહે છેલ્લા 30 વર્ષથી વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે. તો પાટણમાં હવામાન પલટાયું. વારાહી પંથકમાં કરા સાથે વરસાદ થયો. શિયાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. કરા પડતા લોકોમાં પણ અચરજ ફેલાયું. કરા પડવાના કારણે રાહદારીઓ હાલાકીમાં મુકાયા હતા. તો ખેતરોમાં પણ ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો વારાહી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તા વાહનો છાપરા પર કરા પડતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું. તો કરા પડ્યા હતા. પાટણના વારાહી પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. કરા પડતા જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અનેક જગ્યાએ રાજ્યમાં વરસાદ વરસ્યો છે, ત્યારે પાટણમાં કરાનો વરસાદ થયો હતો. કરા પડતા જ પશુધન પણ આમ તેમ ભાગવા લાગ્યું અને કુતૂહલ લોકોમાં સર્જાયું હતું. શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે આ વરસાદી માહોલથી ઠંડીમાં પણ વધારો થવાનો છે. ત્યારે પાટણમાં તો કરા પડ્યા હતા. કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા અલ્કેશ. અલ્કેશ, પાટણમાં કરા પડ્યા હતા, શું વિગતો મળી રહી છે? રાજ્યમાં કમોસમી વરસાદની જે આગાહી કરી હતી એના પગલે પાટણ જિલ્લામાં પણ આજ સવારે વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને સમગ્ર પાટણ જિલ્લામાં લગભગ કઈ શકાય એવો નોંધપાત્ર વરસાદ થયો છે. અને સૌથી વધુ જો એક કરાની વાત કરવામાં આવે તો વારાહી પંથકમાં કરા પડ્યા છે. એને કારણે આજે જે લગ્ન પ્રસંગનો માહોલ હતો એમાં પણ ક્યાંક ને ક્યાંક દોડાદોડી થઈ ગઈ, જ્યાં મહેમાનો સાચવવાના એની જગ્યાએ વરસાદથી બચવા માટે જે તે લગ્ન બચાવની કામગીરી જોવા મળી હતી. આમ પાટણ જિલ્લામાં નોંધપાત્ર કહી શકાય એવી હવામાન વિભાગની આગાહીને કારણે વરસાદ પડ્યો છે. ક્યાંક ને ક્યાંક જે એરંડાનો પાક છે એમાં થોડીક તકલીફ આવ્યું છે. બાકી જ્યાં નવેસરથી પાક વાવવાના છે રવિ પાકમાં એમાં થોડો ઘણો ફાયદો થાય એવું ખેડૂતોનું કહેવું છે. જી કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે.